ધોરણ સાત સામાજિક વિજ્ઞાન પ્રકરણ તેર સંસાધનોનું જતન અને સંરક્ષણ ભાગ અગિયાર વિદ્યાર્થી મિત્રો અગાઉના વિડીયોમાં જંગલ વિશે આપણે થોડી માહિતી મેળવી હવે વન સંરક્ષણ માટેના કેટલાક ઉપાયો આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો પર્યાવરણને અનુરૂપ અભ્યાસ આપણે વિદ્યાર્થીઓને કરાવવો જોઈએ એટલે કે પર્યાવરણ માટેનું શિક્ષણ અને પર્યાવરણીય જાગૃતિ લાવવાથી વન સંરક્ષણ કરી શકાશે આ માટે વિવિધ સ્પર્ધાઓ પ્રવૃત્તિઓ દ્વારા વિદ્યાર્થીઓને જંગલનું મહત્વ બાળકો આપણે જે શીખવીએ છીએ એ શીખે છે જો તમે અત્યારથી જ એક સારી આદત બનાવો છો તો એ તમને જીવનભર કામ આવે છે અને વિદ્યાર્થી મિત્રો તમે એ વિચારો કે જો તમે દરરોજ પર્યાવરણ માટે કોઈ એક સારું કામ કરો દરરોજ વૃક્ષ પાણી પાવો કા નવા છોડ ઉગાડો તો પર્યાવરણ ખૂબ જ સુંદર બની જશે અને એ વિચારો કે વિશ્વની દરેક વ્યક્તિ જો આ કામ કરે તો તો આપની ધરતી સ્વર્ગ બની જાય ને કેટલી હરિયાળી છવાઈ જાય બરાબર ને અને જેટલી હરિયાળી હશે એટલું આપણું મન પણ પ્રફુલ્લિત રહેશે ખરું ને તો વિદ્યાર્થી મિત્રો આ જાગૃતિ લાવવા માટે વિવિધ સ્પર્ધાઓ અને પ્રવૃત્તિઓ પણ કરવી જોઈએ અને એના દ્વારા જંગલોનું મહત્વ સમજાવવું જોઈએ આ ઉપરાંત જંગલ ખાતાના કાર્યક્ષેત્રને ગુણવત્તા સભર બનાવવું જોઈએ એટલે કે જંગલમાં રહેતી જે પણ કોઈ વ્યક્તિ હોય કે જેમાં કામ કરતા લોકો નિષ્ઠાથી અને પ્રમાણિકતાથી કામ કરે અને જંગલમાં થતી જે ખોટી પ્રવૃત્તિઓ હોય તેને અટકાવે વન્યજીવોનો શિકાર કરતા અટકાવે અને વૃક્ષોને ને કપાટા અટકાવે જો આ પ્રવૃત્તિઓ જંગલ ખાતાના કાર્યકર્તાઓ દ્વારા કરવામાં આવે તો જંગલો બચશે આ આપણે જ્યાં પણ પડતર જમીન જોવા મળે છે એ દરેકે દરેક પડતર જમીનમાં વૃક્ષારોપણ કરવું જોઈએ અને આથી એ જમીન ઉપજાવ બની જાય છે આ ઉપરાંત શાળામાં ઇકો ક્લબની સ્થાપના કરી શકાય અને એ દ્વારા વિદ્યાર્થીઓ પાસે વિવિધ પ્રવૃત્તિઓ કરાવી શકાય વિદ્યાર્થી મિત્રો તમને પણ વૃક્ષ વાવવા માટે વૃક્ષોને પાણી આપવા માટે અને વૃક્ષોની બીજી ઘણી બધી પ્રવૃત્તિઓ કરવા માટે કહેવામાં આવ્યું હશે અને એ તમને ગમતું પણ હશે ખરું ને પર્યાવરણ સાથે રહેવાથી માનવીનું મન પ્રફુલ્લિત થાય છે અને આથી જ પર્યાવરણની જાળવણી એ આપણી ફરજ છે અને આ ફરજને આપણે ખૂબ જ સરસ રીતે બજાવવી જોઈએ અને એ માટે એક બીજો ઉપાય છે કે શાળામાં ઈકો ક્લબની રચના કરાવવી અને ક્લબની રચના કર્યા પછી એમાં વિવિધ પ્રવૃત્તિઓ કરાવવી જેમ કે વૃક્ષારોપણનો કાર્યક્રમ જુદા જુદા પુષ્પો અને વૃક્ષો વિશેની માહિતી વૃક્ષોનો ઉછેર વૃક્ષની ઉપયોગિતા વગેરે વિદ્યાર્થીઓને સમજાવવા જોઈએ આમ વૃક્ષારોપણ અને વન મહોત્સવ જેવા કાર્યક્રમને મહત્વ આપવું જોઈએ કે જેનાથી વિદ્યાર્થી પોતે વૃક્ષ રોપવામાં રસ લઈ શકે તો વિદ્યાર્થી મિત્રો વન સંરક્ષણ માટે આપણે કયા કયા ઉપાયો કરવા જોઈએ એ આ વિડીયોમાં આપણે જોયું આગળના વિડીયોમાં આપણે ફરીથી મળીશું